છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના હાફેશ્વર ગામનો એક વિડીયો વાયરલ થયો છે, જે રાજ્યના શિક્ષણ વિભાગને તમાચા બરાબર છે. હાફેશ્વર ગામના સિંગલાબારી ફળિયાના 10 જેટલા બાળકો મહુડાબારી ફળિયામાં શાળાએ જાય છે, પણ શાળાએ જવા માટે તેમને જીવના જોખમે કોતર પરના એક પાઇપ પરથી ચાલીને જવું પડી રહ્યું છે. શિક્ષણ મંત્રી સાહેબ, જુઓ ગુજરાતના ભૂલકાઓ જીવના જોખમે શિક્ષણ મેળવી રહ્યા છે. જી હા, છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના હાફેશ્વર ગામનો એક વિડીયો વાયરલ થયો છે, જે રાજ્યના શિક્ષણ વિભાગને તમાચા બરાબર છે. હાફેશ્વર ગામના સિંગલાબારી ફળિયાના 10 જેટલા બાળકો મહુડાબારી ફળિયામાં શાળાએ જાય છે, પણ શાળાએ જવા માટે તેમણે જીવના જોખમે કોતર પરના એક પાઇપ પરથી ચાલીને જવું પડી રહ્યું છે. જો આ બાળકોમાં કોઈનો પગ લપસે તો કોતરના ધસમસતા પાણીમાં તે જઈને પડે એમ છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષણ મંત્રીએ આ વિડીયો જોવો જોઈએ. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર થોડા દિવસ પહેલા રસ્તા પર પડેલા ઝાડને કાપી રસ્તો ખુલ્લો કરવામાં મદદ કરી રહ્યા હતા. શિક્ષણ મંત્રીએ આ બાળકોની પણ મદદ કરવી જોઈએ અને શાળાએ જવા માટે એક રસ્તો બનાવી આપવો જોઈએ અને આ માટે સંબંધિત વિભાગને આદેશ કરવા જોઈએ. જુઓ આ વિડીયો.